ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રોડ ન બનાવવામાં આવતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી સમયમાં ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે નગરસેવકો સક્રિય બન્યા છે. તો બીજી તરફ વાત કરીએ ડીસાના વોર્ડ નંબર 5ના બાલાપીર દરગાહની સામે આવેલા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવા માટે 2 મહિના પહેલા કપચી પાથરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પણ નગરપાલિકાએ રોડ ના બનાવતા સ્થાનિક રહીશોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં આજુબાજુમાંથી આવેલા દરેક સોસાયટીમાં નવીન 14 ફૂટ અને 20 ફૂટના રોડ બનાવવામાં આવ્યા છે. તે પણ કોઈ પણ જાતના ઓટલા કે અન્ય વસ્તુ તોડ્યા વગર રોડ બનાવવામાં આવ્યા છે. પણ અહીં આ ગલી બાકી રાખતા સ્થાનિક લોકો પ્રમુખ સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે અહીં આ વિસ્તારમાં જલ્દી રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. અમારો આટલો જે આ રોડ છે આજે વધુ આજે 100 ફૂટ જેટલો રોડ છે, જેનાથી અમે વંચિત છીએ. પાછળનો રોડ પાછળથી બની ગયો, પછી સાઈડમાં એક રોડ છે એ બી નાનો 12 કે 14 ફૂટ જેટલો એ પણ બની ગયો. મને એ જ નથી ખબર પડતી કે આ લોકો કેમ નથી બનાવતા. આના માટે અમે રજૂઆત કરવા માટે હમણાં શિલ્પાબેનનું અહીંયા બહુમાન થયેલું પેલા રોડ બનાવવા, તો એ પણ રૂબરૂ જોઈ આવ્યા. પછી દેવુભાઈથી મેં વાત કરી, અશોકભાઈથી વાત કરી, એમ નગરપાલિકા તમામ ચાર જણ જોડે અમે વાત કરી. ચીફ ઓફિસર પોતે ઓછામાં ઓછા 2 કે 3 વાર આવી ગયા છે, એમને પણ મેં રજૂઆત કરી. અને અમારું આખું પરિવાર રૂબરૂ અસંખ્ય વખત અમે ડીસા નગરપાલિકામાં જઈ ચીફ ઓફિસરને અમે રજૂઆત કરી. ના તો આ લોકો કોઈ કહેતા જ નથી, પણ હા કરતા નથી. તો મને એવું લાગે અગર એમને ના જ કરવું હોય તો આ કપચી બપચી ઉપાડી જાય. અમારા ઘરના આજે ઉંમર લાગે 80 વર્ષના 2 ડોસી માતા છે, એ ઉપરાંત જો એક આ 80 વર્ષના મારા સામે પણ રહે છે, આ બેન પણ અહીંયા દેખાય. તો અમે બધા જો અહીંયા કોઈ પડી શું કરીશું? આજે તો નૈતિક જવાબદાર કોણ રહેશે? એટલે મને એ ખબર નથી પડતી કે શા માટે આ લોકો આટલો રોડ છોડ્યો છે. અગર કોઈ વાંધા અરજી હોય આજે તો એ વાંધા અરજીનો આપણે નિકાલ કરીએ ને. ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલી બાલાપીરની દરગાહની સામે વીજપોલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીજપોલને લઈ સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પાલિકા તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા લોકો રોષે ભરાયા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ચોમાસા દરમિયાન વાવાઝોડા કે પવનના લીધે આ વીજપોલ ગમે ત્યારે ઘરાશાયી થશે અને આજુબાજુના સ્થાનિક લોકો નાના બાળકો તેમજ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની? ત્યારે સ્થાનિક લોકોની આ સમસ્યાનું જલ્દી ઉત્તર ગુજરાત વીજ કંપની નિરાકરણ લાવે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. મારી દુકાનની આગળ બાલાપી દરગાહ આગળ એક જર્જરિત થાંભલો છેલ્લા 6 મહિનાથી ઊભો છે. અવારનવાર રજૂઆતો જી બોર્ડમાં કરી, જી બોર્ડવાળા નગરપાલિકા ઉપર ઢોળે, નગરપાલિકાવાળા જી બોર્ડને કહે, કોઈ સાંભળતા નથી. અમારા ચારે કોર્પોરેટરો સાંભળતા નથી, ચીફ ઓફિસર સાંભળતા. હવે આ કંઈ જરાશય થશે તો આની જવાબદાર કોણ?